નમસ્કાર, આઈસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે રીસેટ ટુ બી આર વન. તો જોઈએ ચર્ચામાં શા માટે. ઇસરો દ્વારા 11 ડિસેમ્બર 2019 ના રોજ PSLV C-48 રોકેટ દ્વારા રીસેટ ટુ બી આર વન નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહને અન્ય 9 ઉપગ્રહોની સાથે 576 કિલોમીટરની ઊંચાઈએ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો છે. હવે જોઈએ રીસેટ ટુ બી આર વન વિશે. રીસેટનું પૂરું નામ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. રીસેટ ટુ બી આર વન એ ઇસરોના PSLV રોકેટનું 50મું તથા સતીશ ધવન સ્પેસ સેન્ટરનું 75મું લોન્ચિંગ હતું. આ ઉપગ્રહ સાથે સમાવિષ્ટ 9 ઉપગ્રહો ઇઝરાયલ, ઇટલી, જાપાન અને USA હતા. રીસેટ ટુ બી આર વન એ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ ઉપગ્રહ દ્વારા ખેતી, જંગલ અને આપત્તિ નિયમનમાં મદદ મળશે. હકીકતમાં આ એક જાસૂસી ઉપગ્રહ છે. 2008 મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદ રીસેટ 2 જાસૂસી કાર્ય માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. રીસેટ ટુ બી આર વનનું વજન 628 કિલોગ્રામ છે અને તેનો કાર્યકાળ 5 વર્ષ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. હવે જોઈએ PSLV વિશે. PSLVનું પૂરું નામ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ ઉપગ્રહોને સન સિંક્રોનસ ઓર્બિટમાં લોન્ચ કરવા માટે PSLVની રચના કરવામાં આવી હતી. PSLV દ્વારા પ્રથમ લોન્ચિંગ 20 સપ્ટેમ્બર 1993 કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રોકેટ દ્વારા કુલ 50 લોન્ચિંગ કરવામાં આવ્યા છે, જે પૈકી 47 લોન્ચિંગ સફળ થયા છે, 1 અર્ધ સફળ અને 2 નિષ્ફળ લોન્ચિંગ થયા છે. PSLV એ 1200 કિલોગ્રામથી 3800 કિલોગ્રામના ઉપગ્રહોને વિવિધ ઊંચાઈએ લોન્ચ કરી શકે છે. PSLV મહત્તમ 1200 કિલોગ્રામના વજન સાથે જિયોસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ સુધી પણ લઈ જઈ શકે છે. PSLVનું લોન્ચિંગ જુદા જુદા 4 સ્ટેજમાં કરવામાં આવે છે. PSLVના આ 4 સ્ટેજ પૈકી પહેલા અને ત્રીજા સ્ટેજમાં ઘન બળતણનો, જ્યારે બીજા અને ચોથા સ્ટેજમાં પ્રવાહી બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ અને ત્રીજા સ્ટેજમાં ઉપયોગમાં લેવાતા બળતણનું નામ હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન છે. બીજા સ્ટેજમાં ડાયનાઇટ્રોજન ટેટોક્સાઇડ તથા અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન બળતણનો ઉપયોગ થાય છે. ચોથા સ્ટેજમાં મોનોમિથાઇલ હાઇડ્રેઝાઇન અને નાઇટ્રોજનના મિક્સ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. PSLV દ્વારા લોન્ચ કરવામાં આવેલા મહત્વના ઉપગ્રહોમાં ચંદ્રયાન 1, મંગલયાન, નાવિક, એસ્ટ્રોસેટ વગેરેનો સમાવેશ થાય છે. કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.